G6 न्यूज चैनल માં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ફરહાન બોરા. આવ આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. ગોધરા દાહોદ હાઈવે રોડ પર આવેલા લાડપુર પાસે બાઇક અને પિકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં માતા પુત્ર અને ભત્રીજાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જેના કારણે પરિવારજનોમાં મોતનું માતમ છવાઈ ગયું હતું. ગોધરા તાલુકાના ભમૈયા પૂર્વ ગામે રહેતા કોડી યુવરાજ વિજયભાઈ તથા ડાયરા રાજેશભાઈ અશોકભાઈ અને ડાયરા અમૃતબેન અશોકભાઈ આ ત્રણેય લોકો ગોધરા ગામે અગ્નિવીર પરીક્ષાના ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ કઢાવવા માટે બાઇક લઈ ગોધરા નીકળ્યા હતા. ગુજરાતમાં 14મી વિધાનસભા મુદત પૂરી થવા આવી છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારે ગઈકાલે રાજ્યના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. હવેથી બિન અધિકૃત બિલ્ડિંગો માટે ઇમ્પેક્ટ ફી લેવાશે. માર્જિન અને પાર્કિંગના 50% ફી સાથે કાયદેસર થશે. બાંધકામ અધિકૃત કરાવવા એડિશનલ ચાર્જ ચૂકવવો પડશે. વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે 19 ઓક્ટોબરે ગાંધીનગરમાં તેઓ દાદાનગર કન્વેન્શન સેન્ટર અડાલજ ગાંધીનગર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો વિધિવત શુભારંભ તથા ખાતમુહૂર્ત કરાવશે. રાજ્યભરની શાળાઓમાંથી 20,000થી વધુની સંખ્યામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સની શરૂઆત સાથે રૂપિયા 5,567 કરોડથી વધુ કિંમતના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે. કારિયાધાર તાલુકાની માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે અને તે અંગેની અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ અંગે કોઈ પગલાં ભરાતા નથી. દરેક ઋતુમાં બાળકોને બહાર બેસી અભ્યાસ કરવો પડે છે, જેથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કારિયાધાર માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં હોવાથી અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે. શાળામાં કુલ 8 ઓરડા છે, એમાંથી 6 ઓરડા જર્જરિત હાલતમાં છે અને માત્ર એક જ રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એક શિક્ષકોનો સ્ટાફ રૂમ છે. ધોરણ 1-8માં અંદાજે 230 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ષો જૂના ઓરડાની દિવાલમાં તિરાડો પડી ગયેલી છે. ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પણ પડે છે. સરકાર દ્વારા શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો દર વર્ષે કરે છે, પરંતુ ગારિયાધાર માનવિલાસ ગામની શાળાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો ભારે ત્રાસ હોવાનું હાલમાં પુરવાર થઈ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરની પતરાવારી હોટલ પાસે આવેલી શાક માર્કેટ પાસે દારૂડિયાઓનો તેમજ છીરતી કરનારાઓનો ભારે ત્રાસ હોવાનું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર પતરાવારી હોટલ પાસે લારીવાળાઓ દ્વારા આડેધડ દબાણ પણ મોટી માત્રામાં થયું છે, જેના કારણે મહિલાઓ નગરપાલિકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા માટે પહોંચી હતી. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના પતરાવારી ચોક વિસ્તારમાં આવેલી શાક માર્કેટના સાંજના સમયે રોડ રસ્તા પર અને ખાસ કરીને તેની ટ્રાફિક પોલીસ ચોકી સામે જ મોટી માત્રામાં દબાણો થયા છે અને પસાર થતી મહિલાઓ તેમજ શાળા કોલેજ છૂટે છે તેવા સમયે લુખ્ખા આવારા તત્વોનો પણ ભારે ત્રાસ હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં દારૂડિયા જાહેર માર્ગ પર પડ્યા હોય છે તેમજ શાળાની આજુબાજુમાં જ દારૂડિયાઓની મોટી માત્રામાં મહેફિલ જામે છે તેવું હાલમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર સુમાતાળો પાસે આવેલા વેદાંત રેસિડેન્સીમાં રહેતા ચેતનભાઈ ગત મે 2022માં એક કબાટ વેચવા માટે OLX પર પોસ્ટ મૂકી હતી, જેના સંદર્ભે વડોદરાથી અંકિત કુમાર બોલું છું અને તેઓ આ કબાટ ખરીદવા માંગતા હોવાથી બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવા માંગે છે તેમ જણાવ્યું હતું. આ માટે ઠગે પહેલાં ચેતનભાઈના બેંક ખાતામાં 1 રૂપિયો કપાત કર્યો હતો અને 2 રૂપિયા જમા કર્યા હતા. ત્યારબાદ ઓનલાઈન ઠગે ચેતનભાઈને 5-7 વખત QR કોડ મોકલ્યા હતા અને તેને સ્કેન કરાવ્યા હતા, જેથી તેમના બેંક ખાતામાંથી 21,000 એમ મળી કુલ 6-7 ટ્રાન્ઝેક્શનમાં 99,173 રૂપિયા કપાઈ ગયા હતા. આ મામલે ચેતનભાઈએ પોતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે. જોવાનું ભૂલશો નહીં G6 ન્યૂઝ.